પછી પોતાના ઉપદેશમાં ઈસુએ લોકોને કહ્યું, જગતનું અજવાળું હું છું, જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે. તમે બડાશ મારો છો અને તમારી સાક્ષી જુઠ્ઠી છે. જો હું પોતાને વિશે શાહેદી આપું છું તો પણ મારી શાહેદી ખરી છે, કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું એ હું જાણું છું. તમે નથી જાણતા હું ક્યાંથી આવું છું અથવા ક્યાં જાઉં છું. તમે દેહ પ્રમાણે ન્યાય ઠરાવો છો, હું કોઈનો ન્યાય ઠરાવતો નથી. વળી જો હું ન્યાય ઠરાવું તો મારો ન્યાય ખરો છે, કેમ કે હું એકલો નથી પણ હું તથા પિતા જેણે મોકલ્યો છે તે બંને છીએ. વળી તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે બે માણસની શાહેદી ખરી છે. હું મારે પોતાને વિશે શાહિદી આપનાર છું અને પિતા જેણે મને મોકલ્યો છે તે મારે વિશે શાહિદી આપે છે. ક્યાં છે તમારા પિતા? તમે મને તેમજ મારા પિતાને પણ ઓળખતા નથી. જો તમે મને ઓળખત તો તમે મારા પિતાને પણ ઓળખત. મંદિરમાં ભંડાર આગળ ઈસુએ આ વચનો ઉચ્ચાર્યા, પરંતુ કોઈએ તેમને પકડ્યા નહીં, કેમ કે તેમનો સમય હજી આવ્યો નહોતો. હું જવાનો છું અને તમે મને શોધશો અને તમે તમારા પાપમાં મરશો. જ્યાં હું જવાનો છું ત્યાં તમે આવી શકતા નથી. એ કહે છે કે હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકવાના નથી. શું તે આપઘાત કરવા માંગે છે? તમે નીચેના છો, હું ઉપરનો છું. તમે આ જગતના છો, હું આ જગતનો નથી. એ માટે મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો, કેમ કે હું તે છું. જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. તમે કોણ છો? પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ. મારે તમારી વિશે કહેવાનું તથા ન્યાય ઠરાવવાનું ઘણું જ છું, તો પણ જેણે મને મોકલ્યો છે તે ખરો છે અને મેં તેની પાસેથી જે વાતો સાંભળી છે તે હું જગતને કહું છું. પરંતુ આ લોકો સમજ્યા નહીં. ઈસુ પોતાના ઈશ્વર પિતાના સંદર્ભમાં વાત કરી રહ્યા હતા. જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું અને હું મારી પોતાની મેળે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખ્યું છે તેમ હું એ વાતો કહું છું. વળી જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે, તેણે મને એકલો મૂક્યો નથી, કેમ કે જે કામો તેને ગમે છે તે હું નિત્ય કરું છું. આ વાતો સાંભળીને ઘણા યહૂદીઓએ વિશ્વાસ કર્યો કે ઈસુ તે જ મસીહ છે.